નમસ્તે વાલા વિદ્યાર્થી મિત્રો, સંસ્કૃત વયુનમ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે. વૈદિક સાહિત્ય અંતર્ગત આજે આપણે અંતિમ એવા અથર્વવેદ વિશે જાણીશું. અથર્વવેદની વ્યુત્પત્તિ પ્રમાણે કાશિકાવૃત્તિ પ્રમાણે થર્વહિંસાયામ ધાતુથી તથા નિઘંટુ અનુસાર થર્વતી ચરતી કર્મા અનુસાર અથર્વ શબ્દની નિષ્પત્તિ કહેવામાં આવી છે. અથર્વ શબ્દનો અર્થ અકુટિલતા અથવા તો અહિંસા કરવામાં આવે છે. અથર્વવેદ શબ્દ વેદના અન્ય અનેક નામો છે, જેમ કે અંગિરાવેદ, બ્રહ્મવેદ, મહીવેદ, ભેષજ્યવેદ ઇત્યાદિ. અથર્વવેદ એ ઐહિક ફળનો દાતા છે, એટલે કે આ લોકમાંની આપણી જે કંઈ કામના હોય એ બધી કામનાઓ ઈચ્છાઓની વર્ણન અથર્વવેદમાં કરવામાં આવ્યું છે. અથર્વવેદના ઋત્વિકને બ્રહ્મા કહેવામાં આવે છે, જેમ પૂર્વમાં આપણે ઋગ્વેદના ઋત્વિકને હુતા, યજુર્વેદના ઋત્વિકને અધ્વર્યુ, સામવેદના ઋત્વિકને ઉદ્ગાતા કહ્યા, તેમજ અથર્વવેદના ઋત્વિકને બ્રહ્મા કહેવામાં આવે છે. કુમારિલ ભટ્ટ અથર્વવેદ માટે કહે છે, શાંતિ પુષ્ટ્યાભિચારાર્થી એક બ્રહ્મત્વિગા શ્રિતઃ ક્રિયાસ્તન્ન પ્રમીયંતે ત્રાયમ એવાત્મીય ગોચરા. અર્થાત જે વેદમાં શાંતિ પુષ્ટિ અભિચાર આદિ મંત્રોનું વર્ણન છે અને એક બ્રહ્મનો આશરણ જેમાં કરવામાં આવે છે એવો વેદ એટલે અથર્વવેદ. અથર્વવેદનું વિભાજન આપણે જોઈએ તો અથર્વવેદ અંતર્ગત 20 કાંડો આવેલા છે, સૂક્તોની સંખ્યા 731 છે, તેમજ મંત્રોની સંખ્યા 5987 છે. વિષયની દ્રષ્ટિથી અથર્વવેદના મંત્રોને બે વિભાગમાં આપણે વિભાજિત કરી શકીએ, રક્ષામય અને વિનાશમય, જેને આપણે શાંતિ મંત્ર પણ કહી શકીએ છીએ, અને વિનાશમય એટલે અભિચાર પ્રયોગો જે કરવામાં આવે છે, મારણ, મોહન, સ્તંભન, એ બધા મંત્રોનો સમાવેશ વિનાશમયીમાં થાય છે. અથર્વવેદના 20 કાંડોની વિષય વસ્તુ આપણા માટે ખૂબ જ ઉપયોગી છે, તો ચાલો જાણીએ અથર્વવેદના દરેક કાંડને માં વિષય વસ્તુ શું છે. તો અથર્વવેદના પ્રથમ કાંડમાં રોગનું નિરાકરણ, રોગના ઉપાય, પાશમોચન અને સુખ પ્રાપ્તિ આદિ વિષયો વર્ણવવામાં આવ્યા છે. દ્વિતીય અધ્યાયમાં પણ રોગનો નાશ કેવી રીતે કરવો, શત્રુ નાશ કઈ રીતે કરવો, કૃમિઓનો નાશ કેવી રીતે કરવો, દીર્ઘાયુ પ્રાપ્તિના વિષયો આવેલા છે. અથર્વવેદમાં આયુર્વેદ સંબંધિત અનેક વિષય વસ્તુઓનું આપણને પ્રતિપાદન જોઈ શકીએ છીએ, એટલા માટે જ આયુર્વેદને અથર્વવેદનો ઉપવેદ કહેવામાં આવે છે. તૃતીય કાંડમાં શત્રુસેના, સંમોહન, કૃષિ કાર્ય અને પશુપાલન આદિ વિષયોનું આપણે બહોળું જ્ઞાન પ્રાપ્ત થાય છે. ચતુર્થ કાંડમાં બ્રહ્મવિદ્યા, વિષનો નાશ કઈ રીતે કરવો, પાપમોચન આદિ વિષયો વર્ણવવામાં આવેલા છે. પંચમ અધ્યાયમાં પણ બ્રહ્મવિદ્યા, કૃત્ય પરિહાર આદિ વિષયોનું વર્ણન કરેલું છે. છઠ્ઠા કાંડમાં દુઃસ્વપ્ન આવતા હોય તો એ દુઃસ્વપ્નનો નાશ આપણે કઈ રીતે કરી શકીએ તેમના માટે વિવિધ મંત્રો આપેલા છે. અન્નની સમૃદ્ધિ આદિના વિવિધ મંત્રો આપણને પ્રાપ્ત થાય છે. સપ્તમ કાંડમાં આત્માનું વર્ણન છે. અષ્ટમ કાંડમાં વિરાટ બ્રહ્મનું નિરૂપણ કરવામાં આવ્યું છે. નવમ કાંડમાં મધુવિદ્યા, અતિથિ સત્કાર, ગો એટલે કે ગાયનું મહત્વ, યક્ષ્મ એક વિશેષ પ્રકારનો રોગ છે, યક્ષ્મા રોગ, એ યક્ષ્મા રોગની નાશ માટેના સ્તુતિઓ અથર્વવેદમાં નવમ કાંડમાં કરવામાં આવી છે. દસમા કાંડમાં સર્પના વિષનો નાશના ઉપાયો અને મંત્રો કહેવામાં આવ્યા છે. અગિયારમા કાંડમાં રુદ્રસૂક્ત તેમજ બ્રહ્મચર્ય સૂક્ત આવેલા છે. બારમા અધ્યાયમાં અતિ મહત્વપૂર્ણ સૂક્ત અને આપણા પાઠ્યક્રમમાં અલગથી પણ જેમનો ઉલ્લેખ છે
એવા પૃથ્વી સૂક્તમ આવેલું છે, જેમની ખૂબ જ એક પંક્તિ પ્રસિદ્ધ છે, માતા ભૂમિ પુત્રોહમ પૃથિવ્યાઃ. ત્રયોદશ કાંડમાં અધ્યાત્મ વિદ્યાનું વર્ણન કરવામાં આવ્યું છે. 14મા કાંડમાં 16 સંસ્કારો પૈકીનો અતિ મહત્વપૂર્ણ સંસ્કાર એટલે કે વિવાહ સંસ્કારનું વર્ણન કરવામાં આવેલું છે, જેમને આપણે ગૃહસ્થાશ્રમ પણ કહીએ છીએ. તો ગૃહસ્થાશ્રમનું મૂળ અથર્વેદમાં આપણે વિવાહ સંસ્કાર દ્વારા જોઈ શકીએ છીએ. 15મા કાંડમાં વ્રાત્ય બ્રહ્મનું વર્ણન છે. 16મા કાંડમાં દુઃખથી મુક્તિ પામવાના ઉપાયો કહેવામાં આવ્યા છે. 17મા અધ્યાયમાં ઉન્નતિ માટે પ્રાર્થના કરવામાં આવી છે, તેમજ સંમોહનના મંત્રો કહેવામાં આવ્યા છે. 18મા અધ્યાયમાં પિતૃમેદ યાગનું વર્ણન છે. 19મા અધ્યાયમાં યજ્ઞનું મહત્વ, રાષ્ટ્ર મહત્વ, રાષ્ટ્રની નિષ્ઠા, કાલ આદિનું મહત્વ વર્ણવવામાં આવ્યું છે. 20મા અધ્યાયમાં સોમયાગનું વર્ણન કરવામાં આવ્યું છે, તેમજ ઇન્દ્રસ્તુતિ છે અને કુંતાપ સૂક્ત, જે 20મા કાંડના અતિ મહત્વપૂર્ણ વિષયો છે. તો આ રીતે આપણે અથર્વેદના વિષય કાંડની સંપૂર્ણ વિષય વસ્તુઓ જોઈ. મહાભાષ્યકાર પતંજલિએ અથર્વેદની 9 શાખાનો મહાભાષ્યમાં ઉલ્લેખ કર્યો છે. મહાભાષ્યકારના વચનો છે કે નવધાથર્વણો વેદઃ. આજે આપણી પાસે આ અથર્વેદની 9 શાખાઓના નામ ઉપલબ્ધ છે, જે ક્રમથી છે પીપલાદ, સ્તોદ, મોદ, શૌનક, જાજલ, જલદ, બ્રહ્મવેદ, દેવદર્શ અને ચારણવેદ્ય. ભગવાન વેદવ્યાસે પોતાના શિષ્ય સુમંતુને સૌપ્રથમ આ અથર્વેદનું અધ્યયન કરાવ્યું. તો આપણે પુનઃ રિવિઝન કરી લેવું જોઈએ કે ઋગ્વેદનું અધ્યયન ભગવાન વેદવ્યાસે કોને કરાવ્યું, યજુર્વેદનું અધ્યયન કોને કરાવ્યું, તેમજ સામવેદનું અધ્યયન કોને કરાવ્યું. તો ઋગ્વેદનું અધ્યયન સૌપ્રથમ પૈલ ઋષિને કરાવ્યું, યજુર્વેદનું અધ્યયન વૈશંપાયનને કરાવ્યું, સામવેદનું અધ્યયન જૈમિનીને કરાવ્યું અને અથર્વેદનું અધ્યયન સુમંતુને કરાવ્યું. ધન્યવાદ. અસ્તુ. પુનઃ મિલામા.